साबरकांठा नगरपालिकाओना कर्मचारी हड़ताल पर उतर्या छे अने कर्मचारीओने सातमा पगार पंचनो लाभ न मळता हड़ताल पर उतर्या छे। नगरपालिकाओना कर्मचारीओ हड़ताल पर उतर्या छे। सातमा पगार पंच अने पड़तर मांगणीओने लईने पालिकाना कर्मचारीओ द्वारा सरकार सामे विरोध दर्शावी हड़ताल पर उतर्या छे। सातमा पगार पंच अने रोजमदारने कायमी करवानी मांगणी साथे कर्मीओ विरोध दर्शाव्यो छे। હિંમતનગરના બગીચા વિસ્તારમાં પાલિકાના કર્મચારીઓ દ્વારા ધરણા કાર્યક્રમ યોજાયો હતો, જેમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને ખેડ બ્રહ્મા વિજયનગરના ધારાસભ્ય અશ્વિન કોટવાલ અને કાર્યકરો પણ ધરણામાં જોડાયા હતા। સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા અને જિલ્લાના ધારાસભ્યો દ્વારા મુખ્ય પ્રધાનને લેટર આપવામાં આવ્યો હતો અને પાલિકાના કર્મીઓની માંગણી કરી હતી અને શહેરી વિસ્તારમાં જે હડતાળને લઈને સમસ્યા સર્જાઈ રહી છે તે જલ્દી દૂર થાય તે માટે કોંગ્રેસે લેટર લખ્યો હતો। ગુજરાત સરકારે ગુજરાતના નગરપાલિકાના કર્મચારીઓ સાથે અન્યાયભર્યો વર્તાવ કર્યો છે। નગરપાલિકાના કર્મચારીઓને સાતમા પગાર પંચનો જે લાભ મળવો જોઈએ એ લાભ આપ્યો નથી। બીજો જે રોજમદારો છે એને કાયમી કરવા માટેની પણ એમની વર્ષોની માગણી છે। કર્મચારીઓ રિટાયર થવાના આરે આવ્યા છે છતાં પણ હજુ સુધી એમને કાયમી કરવામાં આવ્યા નથી। ગુજરાત સરકારે જાહેર કર્યું છે કે બધા ગુજરાતના કર્મચારીઓને અમે સાતમા પગારપંચનો લાભ આપીશું, રોજમદારને કાયમી કરીશું। હાઈકોર્ટોના પણ ઘણા આદેશો હોવા છતાં આ સરકાર નગરપાલિકાના કર્મચારીઓ સાથે અન્યાયભર્યો વર્તાવ કર્યો છે। દીપકસિંહ રાઠોડ, CN24 ન્યૂઝ, સાબરકાંઠા।